કેશોદના મેસોણ ગામે સગર સમાજ પાસે કારિયા પરિવાર દ્વારા પુષ્ટિ માર્ગીય શ્રીમદ ભાગવત કથાનું રસપાન જામનગરવાળા રામભાઈ દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા સતત 7 દિવસ વૈષ્ણવોને ભક્તિ રસમાં તરબોળ કર્યા છે. 7 દિવસ ચાલેલા પુષ્ટિ માર્ગીય સપ્તાહમાં અંજનરાયજી મહારાજ પધારેલ, તેમણે આશીર્વચન પાઠવ્યા હતા. પોથી યાત્રામાં રાજકોટના પુરુષોત્તમ લાલજી બાવા પધાર્યા હતા. સપ્તાહમાં ઋષિ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગોનું પાત્ર દ્વારા નિરૂપણ કરી આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું. બહારથી આવતા વૈષ્ણવો તથા મહેમાનો માટે ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રામદીપકભાઈ શાસ્ત્રી છે. હું ભાગવત કથા કરું છું. શ્રીમદ ભાગવત સપ્તાહનો ક્રમ ચાલુ છે. મારા દાદા પણ ભાગવત કથા કરતા, પિતા પણ શ્રીમદ ભાગવતની કથા કરતા, સાથે અત્યારે હું પણ કરું છું. અત્યારે મેસવાણ ગામની અંદર એ લોકોને હરસિદ્ધિ માની કૃપાથી કારિયા પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે. તેમની અંદર સમસ્ત કારિયા પરિવારમાં પિતૃઓના કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાખેલું છે. ભાગવતજીની કથાનો ક્રમ 7 દિવસનો ક્રમ કરવામાં આવે છે, જેની અંદર શ્રીમદ ભાગવતનું પૂજન, કથા વાંચન તેમજ કે પિતૃઓના મોક્ષ માટે, કલ્યાણ માટે પિતૃઓનું પણ પૂજન કરવામાં આવે છે. આ ક્રમ 7 દિવસનો રાખેલો છે.